ધંધો કરવા માટે લોકોમાં નિર્ણય લે અને રોજીરોટીના પ્રશ્નને ઉકેલે કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં જે પ્રકારની અસર થઈ ત્યારે દેશમાં પણ સતત લોકડાઉન કરવામાં આવ્યો અને ત્યારબાદ અનલોકની જાહેરાત કરવામાં આવી અનલોકની જાહેરાત થયા બાદ જે કેટલીક છૂટછાટો આપવામાં આવી પરંતુ હજી પણ કેટલાક એવા વ્યવસાય છે કે અનલોક વનની જાહેરાત બાદ પણ તેઓ અત્યારે એક મોટો પડકાર ઝીલી રહ્યા છે એમાં કેટર્સનો હોય પાર્ટી પ્લોટનો હોય મંડપ ડેકોરેટરનો હોય આ તમામ જે ઉદ્યોગો એકબીજા સાથે સંકળાયેલા છે વિશેષ કરીને તમે પાર્ટી પ્લોટ જોઈ રહ્યા છો લગભગ શહેરના તમામ પાર્ટી પ્લોટ આ રીતે ખાલી જોવા મળી રહ્યા છે કારણ કે જે રીતે સોશિયલ વાત કરવામાં આવી રહી છે તેના કારણે હવે કોઈ પણ કાર્યક્રમ જે છે તે થઈ નથી રહ્યા અને તેના કારણે એક મોટી મુશ્કેલી ઊભી થઈ છે તમે કેટલા વર્ષોથી આ ધંધા સાથે જોડાયેલા છો અને અત્યારે સ્થિતિ કેવી છે હું ટપાલી મંડપ કોન્ટ્રાક્ટર માલિક મોહમ્મદભાઈ બોલું છું અમે આ ધંધામાં પચાસ થી સાઠ વર્ષથી છે અમારે ત્યાં ત્રણસો માણસનો ત્રણસો કારીગરો કામ કરે છે ત્રણસો પરિવારોના ભરણ પોષણ અમારા ધંધાથી ચાલે છે એ લોકો બેકાર થઈ ગયા એ લોકોને ઘણી તકલીફ પડી રહેલી છે બિચારાઓને બધા તો અમે સરકાર સાહેબથી વિનંતી કરીએ છીએ કે ઓક્ટોબર સુધીમાં પાંચસો માણસોની છૂટ આપે જેથી આ ધંધો ફરીથી પાટા પર આવી જાય રોજી રોજીરોજગાર લોકોનું ચાલતું થઈ જાય એવી ખાસ સરકારશ્રીને વિનંતી કરીએ છીએ અમે લોકો કેટલા લોકો જોડાયેલા છે તમારી સાથે અને આ જે પાર્ટી પ્લોટ હોય છે તેની સાથે અન્ય કેટલા લોકોને રોજગારી મળી જતી હોય છે અમારા મંડપ કોન્ટ્રાક્ટર ને અલાવા લાઈટ ડેકોરેશન વાળા માણસ ફૂલ વાળા ફૂલ ડેકોરેશન ના માણસો બીજા સફાઈ કામદારો કેટરસ વાળા મળીને બીજા પંદરસો થી બે હજાર માણસો જોડાયેલા હોય છે બધાને રોજી રોજગાર નો સવાલ આવેલો છે જબરજસ્ત જે રીતે લોકડાઉન થયું છે તેનાથી તમે મંડપ એસોસિએશન પ્રમુખ પણ છો ત્યારે કેટલું નુકસાન જે છે શહેરભર ની અંદર થયું હોય એવું તમને લાગે છે

અને એક ઇન્ટુકના પ્રમુખના નાતે જે બચારા બેકાર થયા છે એટલે અમને એવું લાગે છે કે કોઈ પણ સંજોગમાં સરકારે આમાં રાહત આપીને મજૂરોને એમાં રાહત મળે જોવું જોઈએ કે વર્ષોથી તમે આ પાર્ટી પ્લોટ સાથે જોડાયેલા છો મેનેજર તરીકે ત્યારે સિઝન દરમિયાન કેટલું કામ હોય છે ને અત્યારે સ્થિતિ કેવી છે સિઝન દરમિયાન અમારે ઘણું કામ રહેતું હોય છે ને મહિનામાં ઓછામાં ઓછા આ પાંચથી સાત પોગ્રામો થતા હોય છે આ કોરોનાના વાયરસના હિસાબે હાલમાં એવી મંડીના હિસાબે પ્રોગ્રામો હોવા છતાં બી અમારે પાર્ટીઓને પૂરેપૂરું રિફંડ આપીને પોગ્રામ કેન્સલ કરવાની ફરજ પડેલી છે જેથી કરીને આવું નહીં બને એવી સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે સ્વાભાવિક છે કે જે પ્રકારે જેમણે પાર્ટી પ્લોટ નક્કી કર્યા હતા તેમણે પણ કેન્સલ કરી દેવામાં આવ્યા છે અને તેમને પૂરેપૂરું રિફંડ પણ ચૂકવી દેવામાં આવ્યું છે ત્યારે જે મંડપ ડેકોરેશન સાથે જોડાયેલા તે તમામ લોકો છે તેમજ પાર્ટી પ્લોટ સાથે જોડાયેલા લોકો છે તેમનું કહેવું છે કે હવે સરકારે ઝડપથી પાંચસો લોકો એકત્રિત થઈ શકે એ પ્રકારની છૂટછાટ આપવી જોઈએ જેથી કરીને હજારો કારીગરો જેઓ બેરોજગાર બન્યા છે તેમને રોજીરોટી મળી શકે અને આ જે ઉદ્યોગ છે તે ફરીથી ધમધમતો થઈ શકે કેમેરામેન રૂપેશ સોનાવણી સાથે દેવેન ચિત્તે ટીવી નાઇન